नमस्कार, आप જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. खेडूतोने सारा भाव मळवाथी खुशी, गलगोटानो भाव रूपिया 40 थी वधी 100 बोलाया. वरसादनी शक्यता नहीवत, आ वर्षे सूरतने नवरात्रीमां वरसादनी शक्यता नहीवत. नवी मगफळीनी सारा प्रमाणमां आवक, जूनागढ मार्केटिंग यार्डमां नवी मगफळीना सौथी ऊंचा 2050 उपजा. प्रति मणनो भाव सरेराश रूपिया 1400, अमरेली मार्केटिंग यार्ड खाते प्रतिदिन 14000 मण कपासनी आवक. આગોતરું વાવેતર કરનારની મગફળી તૈયાર, માર્કેટિંગ યાર્ડમાં પ્રતિદિન 60-80 મણ મગફળીની આવક. લોકસભા માટે ગુજરાત ભાજપમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક નેતાઓએ લાગતા વળગતા લોકોને લોબિંગ કરવાનું પણ શરૂ થઈ ગયું છે. જોકે ટિકિટ કોને મળશે તે તો દિલ્હીના દરબારમાં જ માલુમ પડશે. આવામાં લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એકભાઈને ખુલ્લેઆમ લોકસભામાં આવવાની ઓફર કરી છે. સીઆર પાટીલે કહ્યું કે મૌલેશભાઈ લોકસભામાં આવે તો અમે લઈ જવા માટે તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે મૌલેશભાઈ ઉકાણી સૌરાષ્ટ્રમાં ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓમાં મોટું નામ ધરાવતા ઉદ્યોગપતિ છે. બીજી તરફ વાત કરીએ તો દેશમાં ટૂંક સમયમાં રેપિડ રેલ આવવા જઈ રહી છે. તેને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગાઝિયાબાદમાં કેટલીક જગ્યાઓનું નિરીક્ષણ કર્યું છે. મળતી વિગતો અનુસાર પીએમ મોદી ટૂંક સમયમાં રેપિડ રેલનું ઉદ્ઘાટન કરી શકે છે. આ દરમિયાન પીએમ મોદી એક રેલીને પણ સંબોધિત કરશે. રેપિડ રેલની વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં દિલ્હી ગાઝિયાબાદ મેરઠને જોડવામાં આવી છે. આ કોરિડોરનો 17 કિલોમીટર લાંબો પ્રાથમિક વિભાગ શરૂ કરવામાં આવશે. આ કોરિડોરની કુલ લંબાઈ 82 કિલોમીટર હશે. આદ્યશક્તિમાં જગદંબાની આરાધનાના પાવન પર્વ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન અને આરાધના કરવા માટે નવરાત્રિના પાવન દિવસોમાં અંબાજી આવે છે. નવરાત્રિ દરમિયાન રાત્રે અંબાજી મંદિરમાં દર વર્ષે ચાચર ચોકમાં ગરબા પણ યોજાતા હોય છે. 9 દિવસ અલગ અલગ કલાકારો દ્વારા ગરબાની રમઝટ જામતી હોય છે. તો અંબાજીમાં ગ્રામજનો અને દૂરથી આવતા ભક્તો પણ ગરબામાં ઝૂમી ઉઠતા હોય છે. ત્યારે આ વખતે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડી નવરાત્રિના ગરબા માં મહિલાઓ અને પુરુષો અલગ અલગ ગરબા રમશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને તેમાં પણ નવસારી જિલ્લામાં ડાંગર અને શેરડીનું પુષ્કળ પ્રમાણમાં વાવણી કરવામાં આવે છે. નવસારી જિલ્લામાં ઉત્પાદિત થતા પૌવાના પાક માટે આ ડાંગર ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન ઉનાળુ, ચોમાસું અને શિયાળુ ડાંગર કરતાં ખેડૂતો સારું એવું ઉત્પાદન મેળવે છે. પરંતુ બદલાતા વાતાવરણ સાથે બીજી પણ અનેક સમસ્યાઓ ખેડૂતોને સતાવે છે અને તે સમસ્યા છે મજૂરોની. મજૂરોની અછતને કારણે ખેડૂતો હવે ખેતી કઈ રીતે કરે તેને લઈને ચિંતામાં ગરકાવ થયા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે 10 અને 12મી પરીક્ષામાં પ્રાઇવેટ એટલે કે એક્સટર્નલના ફોર્મ ભરવાની તારીખમાં વધારો કર્યો છે. જે મુજબ આગામી 18 ઓક્ટોબર સુધી એક્સટર્નલના ફોર્મ ભરી શકાશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકશે. સીબીએસઈ બોર્ડ ખાનગી વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા ફેબ્રુઆરી કે માર્ચ કે પછી એપ્રિલમાં યોજાશે. વધુ મામલે સીબીએસઈની વેબસાઇટ થકી માહિતી મેળવી શકાશે. તેમજ વિદ્યાર્થીઓએ નવી તારીખને ધ્યાનમાં લઈને ફોર્મ ભરવાના રહેશે. અધૂરી માહિતી હશે તો ફોર્મ મંજૂર થઈ શકશે નહીં. બીજી તરફ વાત કરીએ તો નવલેન નવરાત્રિના પવિત્ર પાવન પર્વના પ્રથમ દિવસે સફાઈનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત મહાસ્વચ્છતા અભિયાન અંતર્ગત હિંમતનગર એસટી વિભાગના ભિલોડા એસટી બસ સ્ટેન્ડ વર્કશોપના તેમજ પ્રાંગણમાં ધારાસભ્ય પીસી બરંડા, સરપંચ મુકેશભાઈ ત્રિવેદી સહિત ભાજપના સ્થાનિક હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
नवसारी जिल्लामां पण नवरात्रिना आगमन टाणे गलगोटाना फूलना भाव एक किलोना रूपिया 40 वधीने 100 बोलाया हता। आगामी दिवाळी नवा वर्ष सुधी गलगोटाना फूलना भावो सारा रहता फूलोनी खेती करता खेडूतोने पण सारा भाव मळवाथी खुशी छे। नवरात्रि पर्वे माटली अने चूंदड़ीना भाव पण यथावत रह्या छे। नवसारी जिल्लामां गलगोटाना फूल सामान्य दिवसोमां रूपिया 30-40 रूपये किलो मळता होय छे, परंतु नवरात्रि बाद गलगोटाना भाव वधता जोवा मळे छे। नवरात्रि दरमियान सूरत शहर में वरसाद खेलैयाना रंग में भंग पाड़शे नहीं। 15-16 ऑक्टोबरे उत्तर अने मध्य गुजरात में छूटाछवाई जगह वरसाद की आगाही करवामां आवी हती। जो कि सूरत शहर में नवरात्रि 10-10 दिवस वरसाद की कोई ज संभावना नहीं। आकाश स्वच्छ रहेशे। नवरात्रि दरमियान दिवसे गरमी अने रात्रे ठंडीनी तेमज हळवी ठंडी साथे बेवड़ी ऋतुनो अहसास थशे। बीजा नोरताथी वहेली सवारे अने रात्रे हळवी ठंडीनी असर शुरू थशे। 17मी पछी उत्तर पूर्वना ठंडा पवनो सक्रिय थशे। बीजी तरफ बात करिए तो मार्केटिंग यार्ड जूनागढ़ में नवी मगफड़ी ने 26,400 किलो की सारा प्रमाण में आवक थी थी, जारे सोयाबीन ने विपुल प्रमाण में आवक साथ भाव सारा रहा था। जेमा सोयाबीन की 4.44 लाख किलो की आवक साथ मन्ना भाव रूपया 750-912, तुवेर ने 4,100 किलो की आवक साथ मन्ना भाव रूपया 2,410-4,100, धाणा ने 43,500 किलो की आवक साथ मन्ना भाव 1,100-1,341 बोलाया था। अमरेली मार्केटिंग यार्ड में दररोज 14,000 मण कपासनी आवक थई रही छे। जो कि छेल्ला 14 दिवस में कपासनी आवक में 50% घटी छे। खेडूतोने प्रति मणनो सरेराश भाव रूपया 1400 सुधी पहुंची गयो छे। यार्डना शेड सफेद चादरथी पथराया छे। अमरेली यार्ड में बहारना जिल्लामांथी कपासनी आवक थई रही छे, तो अमरेली जिल्लामां चालू वर्षे 3 लाखथी वधु हेक्टरमां कपासनुं वावेतर थयुं हतुं। अमरेली बाबरा बगसरा यार्ड में कपासनी मबलख आवक थई रही छे। जिल्लाना मुख्यत्वे त्रणेय यार्ड कपासथी छलकाया हता। पोरबंदर जिल्लामां सौथी वधु खरीफ पाकमां मगफळीना पाकनुं वावेतर नोंधायुं छे। आ वर्षे पण रेकॉर्ड ब्रेक मगफळी पाकनुं वावेतर नोंधायुं हतुं। हाल पोरबंदर जिल्लाना बरडा पंथकना अमुक गामोमां आगोतरी मगफळी पाकनुं पण वावेतर नोંધાયું હતું। આગોતરા મગફળી પાક તૈયાર થઈ જતાં ખેડૂતો આ પાક તૈયાર કરવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। હાલ પોરબંદરના માર્કેટ યાર્ડમાં પ્રતિદિન નવી મગફળીની આવક નોંધાઈ રહી છે। હાલ માર્કેટ યાર્ડમાં પ્રતિદિન 60-80 મણની આવક થઈ રહી છે। तो आ साथ मॉर्निंग बुलेटिन में अत्यारे बस आटलू ज वधु समाचार जोवा माटे जोता रहो अरवली समाचार एटले तमारो विस्तार तमारी वात।